गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे धोरण 11 ની અંદર મિત્રો આપણો ચેપ્ટર 7 જેની અંદર લાસ્ટ આપણે એમ કહી શકે કાસ્તી વિશે અભ્યાસ કરી ગયા, બરાબર ને? આજે આપણો ટોપિક છે મિત્રો અસ્થિ, બરાબર? આપણે એનસીઆરટી સાથે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જોતા જ જઈએ છીએ, તો શરૂઆત કરીએ મિત્રો અસ્થિ. હવે કાલે જ્યારે મતલબ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું કે કાસ્તી એક થોડું નરમ સ્થિતિસ્થાપકતા ધરાવે છે, તો અસ્થિ ટોટલી એની વિરોધાભાસીમાં છે. મતલબ અસ્થિની વાત કરીએ તો પહેલામાં થોડી ઘણી સ્થિતિસ્થાપકતા હતી, અહીંયા સ્થિતિસ્થાપકતાનો ટોટલી અભાવ છે, એટલે અસ્થિતિસ્થાપક કહી શકાય, અને એક મજબૂતાઈ રચના પૂરી પાડતું એક અસ્થિ કહી શકાય છે. હવે મિત્રો અસ્થિ જે ખરા ને એની વાત કરીએ તો આપણા જે નરમ મતલબ કે જે મહત્વના અંગો છે એને એક રક્ષણાત્મક પૂરું આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે, બરાબર? જેમ કે અહીંયા આપણું પાંસળી પિંજર છે, જે અસ્થિઓના પાંસળીઓ, બરાબર ને, ઉરોસ્થિ છે કે આપણે એમ કહી શકીએ કે કરોડસ્તંભ છે, બધા ભેગા મળીને જે બનાવે છે, તો એની અંદર ફેફસા હૃદય જેવા અગત્યના અંગોને એક પ્રકારે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે એમ કહી શકીએ કે મહત્વના અંગોને એક તો રક્ષણ પૂરું પાડવું, પ્લસ મિત્રો આપણો જે એક આકાર જળવાઈ રહ્યો છે કોઈ પણ પ્રાણીઓને જોઈ લઈ તો એ આકાર જાળવવામાં પણ એમ કહી શકાય અસ્થિ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર? હવે અસ્થિના આધારક દ્રવ્યની વાત કરીએ મિત્રો તો કોલેજન તંતુઓ તો ભરપૂર માત્રામાં છે જ, જે આપણે આગળ ઘણી બધી પેશીઓમાં ચર્ચા કરી ગયા, પરંતુ મિત્રો અહીંયા આધારક દ્રવ્ય ક્ષારોથી અકાર્બનિક ક્ષારોની માત્રા ખૂબ વધારે ધરાવે છે, બરાબર? અને એ અકાર્બનિક ક્ષારોની હાજરીને કારણે આપણું જે અસ્થિ ખરું એનું આધારક દ્રવ્ય ખૂબ જ મજબૂત બની જતું જોવા મળે છે. રેડી? તો એવા પોઈન્ટ સાથે આપણે અસ્થિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. શરૂઆતમાં આપણે ફક્ત અને ફક્ત એનસીઆરટી નો જે પોઈન્ટ આપ્યો છે હું એ પહેલા ચર્ચા કરી લઈશ, રેડી? અને પછી આપણા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે એને આગળ વધીશું, બરાબર છે? ઓકે, તો જુઓ, અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે મિત્રો. સખત અને કેવું? અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય જે કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ હોય છે. કોણ? એનું આધાર દ્રવ્ય, બરાબર? જે કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓથી કેવું છે મિત્રો? સમૃદ્ધ છે, કે જે અસ્થિને મજબૂતાઈ પૂરી આપે છે, બરાબર ને? અસ્થિઓને શું પૂરું પાડે? મજબૂતાઈ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે. મહત્વના અંગો જે ખરા મિત્રો એને આધાર રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. મિત્રો પાંસળી પિંજર ન હોય અને આપણે પડી જઈએ અને હાર્ટ ઉપર પ્રેશર આવે, હાર્ટ ફેલ, ફેફસા ચીપટાઈ જાય, ફેફસા ફેલ, મતલબ કેટલું ડેન્જરસ સાબિત થઈ શકે. આજે આપણે બિંદાસ જે તમે રમો છો, દોડો છો, જમ્પ કરો છો, પડી જાઓ છો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. એનું રીઝન આ અસ્થિઓ તમારા નાજુક અંગોને, નાજુક પેશીઓને શું કરે છે? રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આગળ અસ્થિ કોષો, સીધી વસ્તુ છે, કાસ્તીની અંદર કાસ્તિ કોષો હતા એમ અસ્થિની અંદર અસ્થિ કોષો, જેને આપણે ઓસ્ટિયોસાઇટ્સ કહીશું, જે કોષ સ્થાનોના અવકાશોમાં આવેલા છે. મતલબ અસ્થિ કોષ સ્થાનોમાં અસ્થિ કોષો ગોઠવાયેલા છે, જે આપણે કાસ્તિ કોષો કાસ્તિ કોષ સ્થાનોમાં ગોઠવાયેલા હતા, જોઈ ગયા હતા કે નહીં? એનો પણ ફોટોગ્રાફ છે મિત્રો, દોરેલો છે, બરાબર? આવે એ ટોપિકની એની ચર્ચા કરીએ. પગનું અસ્થિ જે લાંબામાં લાંબુ અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે મિત્રો. પગના અસ્થિ, બરાબર, જાંઘના અસ્થિ લાંબામાં લાંબી અસ્થિ છે, મજબૂતાઈ આપે છે, ઉભા રહેવામાં આપણો ભાર વહન સહન કરે છે, પ્લસ અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને, કાલે આપણે જોઈ ગયા મિત્રો કંકાલ સ્નાયુ, કે જે આપણે જોઈ ગયા કે સ્નાયુબંધ ની અંદર ટોપિકમાં ચર્ચા કરી હતી કે સ્નાયુ અસ્થિ સાથે જોડતો, બરાબર? તો સ્નાયુબંધ અને અસ્થિ અસ્થિ જોડવાની વાત હતી, ત્યાં અસ્થિબંધ હતું, બરાબર કે નહીં? તો કંકાલ સ્નાયુ અને અસ્થિ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે, કે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને, બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને જે જઈ શકીએ છીએ મિત્રો, એ હલનચલન પ્રેરવાનું કાર્ય એ કરે છે. તો એ કોણ કરે છે મિત્રો? એના દ્વારા થતું જોવા મળે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા રુધિર કોષોના ઉત્પાદન માટેનું પણ સ્થાન છે. કેટલાક કોષોમાં અસ્થિ મજ્જા એટલે કે રુધિર કોષોના ઉત્પાદન માટેનું પણ સ્થાન ધરાવે છે.
બરાબર આ એક અગત્યનો પોઈન્ટ છે મિત્રો અને આની આપણે ચર્ચા કરવાની છે મેં તમને કીધું ને કે એકલું આ સ્વીકારવાનું નથી આપણે એવા ટોપિક ભણીશું કે જેથી આ બધા આપણા માટે સ્વીકાર્ય થઈ જશે અને સરળ થઈ જશે રેડી તો આ પોર્શન કે જે બુકનો પોર્શન છે બરાબર કાલે કાસ્તીમાં પણ લાસ્ટ લેક્ચરમાં મેં કરેલું એવું અહીંયા પણ કરીશ કે પહેલા એક્સ્ટ્રા પોઈન્ટ ભણી લઈએ અને પછી ફરી પાછું આને જોઈએ એટલે જેથી આપણને એમ થાય કે નહીં આ તો યાર હવે એકદમ સરળ છે બરાબર ઓકે સૌથી મજબૂત અસ્થિ એક્સ્ટ્રા પોઈન્ટ મિત્રો તો કે એટલે કે સૌથી મજબૂત પેશી તો કે કોણ છે મિત્રો અસ્થિ છે અને સૌથી નરમ પેશી તો કે રુધિર છે ઓકે આ એક નોલેજની વાત થઈ ગઈ જાણીએ છીએ આપણે બરાબર અસ્થિઓના સૌથી બહારના આવરણને શું કહેવાય અસ્થિ આવરણ એટલે કે પેરિઓસ્ટિયમ તરીકે ઓળખવામાં આવે પેરિઓસ્ટિયમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને જેમ કાસ્તી આવરણ પેરિકોન્ડ્રિયમ હતું અહીંયા પેરિઓસ્ટિયમ છે બરાબર ને ઓકે પણ ફોટોગ્રાફ જોઈએ છે પહેલા શબ્દો જોઈ લો અસ્થિ ઉત્પન્ન કરતા એટલે કે અસ્થિ કોષોને ઉત્પન્ન કરતા અસ્થિ સર્જક કોષો એને ઓસ્ટિયોબ્લાસ્ટ કહે છે કાલે કોન્ડ્રોબ્લાસ્ટ જોયેલું કાસ્તી કોષોનું સર્જન કરતા કોષો તો અહીંયા અસ્થિ કોષોનું સર્જન કરતા કોષો એટલે ઓસ્ટિયોબ્લાસ્ટ બરાબર તેઓ અસ્થિ કોષોના નિર્માણ માટે વિભાજન પામે છે શું પામે મિત્રો વિભાજન પામે છે ખાઈ ગયો છું તો વિભાજન પામે છે અને આધારકના કાર્બનિક ભાગોનું સંશ્લેષણ પણ કરવાનું કાર્ય કરે છે તો પહેલું જે શબ્દ યાદ રાખવા જેવો છે અસ્થિ કોષોનું નિર્માણ કરતા કોષો એટલે ઓસ્ટિયોબ્લાસ્ટ અસ્થિ સર્જક કોષો બરાબર એ જ રીતે આ અસ્થિના પુખ્ત કોષો અસ્થિ કોષો જે ઓસ્ટિયોસાઇટ્સ જાણીએ છીએ કોન્ડ્રોસાઇટ્સ એમ ઓસ્ટિયોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે બરાબર જે અસ્થિ કોષોના કોષ સ્થાનો જેમ કાસ્તી કોષોના કોષ સ્થાનોમાં આવેલા હતા કાસ્તી કોષો એમ અસ્થિ કોષો ક્યાં આવેલા હશે અસ્થિ કોષોના કોષ સ્થાનોમાં અને એના માટે બંને માટે એક જ શબ્દ વપરાય મિત્રો લેક્યુના શું કહેવાય લેક્યુના કાસ્તી કોષ સ્થાન હોય કે અસ્થિ કોષ સ્થાન હોય એને મિત્રો લેક્યુના તરીકે ઓળખવામાં આવે છે તો લેક્યુનાની અંદર બરાબર આપણા અસ્થિ કોષો ગોઠવાયેલા છે પરંતુ ક્યાં જોયેલું કાસ્તીમાં 2, 4, 8 ની સંખ્યામાં ગોઠવણી હતી યાદ છે કે નહીં મિત્રો અહીંયા જુઓ મિત્રો લેક્યુનામાં ફક્ત એક જ અસ્થિ કોષો જોવા મળે છે મતલબ ત્યાં 2, 4, 8 ની એ વિવિધતા ભરેલી કાસ્તી કોષોની કાસ્તી કોષ સ્થાનોમાં ગોઠવણી હતી અહીંયા અસ્થિ કોષ સ્થાનોમાં ફક્ત એક જ અસ્થિ કોષની શું થયેલી હોય ગોઠવણી થયેલી જોવા મળે છે ખ્યાલ આવે છે એટલે અહીંયા જો મિત્રો ડીપમાં જાઓ એમ લાગે કે સર બહુ બધું એક્સ્ટ્રા થઈ રહ્યું છે તો અમુક એ વર્ડ તો યાદ રાખી શકાય ને ઓસ્ટિયોબ્લાસ્ટ અસ્થિ સર્જક કોષો બરાબર પુખ્ત અસ્થિ કોષોને શું કહીશું ઓસ્ટિયોસાઇટ્સ કહીશું આટલું તો યાદ રહે મિત્રો અને એક પ્રશ્ન યાદ રાખો ભાઈ જે કોષ સ્થાન છે એને લેક્યુના કહે છે અને એની અંદર જો કાસ્તી કોષો તો 2, 4, 8 ના સમૂહમાં ગોઠવાય છે પણ અસ્થિ કોષોમાં એક અને માત્ર એક જ કોષ ગોઠવાતો જોવા મળે છે રેડી છે ખ્યાલ આવી ગયો હવે એની અંદર જ મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ જો પહેલામાં કાસ્તીનો નાશ કરતા એમ અહીંયા અસ્થિનો નાશ કરતા કોષોને અસ્થિ વિનાશક મિત્રો ઓસ્ટિયોક્લાસ્ટ કે ઓસ્ટિયોક્લેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ત્યાં આપણે કોન્ડ્રોક્લાસ્ટ કે કોન્ડ્રોક્લેસ્ટ તરીકે જોયેલું અહીંયા ઓસ્ટિયોક્લેસ્ટ તરીકે આપણે જોઈ શકીએ છીએ તો અસ્થિ વિનાશક કોષોને ઓસ્ટિયોક્લેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ બધા વર્ડ એવા છે કે તમે એને યાદ રાખી શકો છો કાસ્તી અને અસ્થિને એક તફાવત સ્વરૂપે ખ્યાલ આવી ગયો ક્યાં કામમાં આવી જાય બરાબર આપણે તો નોલેજ લઈ રહ્યા છીએ ભલે એનસીઆરટી આપણે વારંવાર વાંચવાનું છે બરાબર પણ આવું જોયેલું હોય તો માઇન્ડ ની અંદર 100% કોઈ વાર એવો એમસીક્યુ આવી જાય તો વળી ક્લિક થઈ જાય તો તમારા 4 માર્ક્સ પ્લસ થઈ જાય છે બરાબર ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો પેલા ઓકે એની વાત કરીએ પેલા જે આ બુકમાં પણ આપણને આ ડાયાગ્રામ આપેલો છે આ બુકમાં એકદમ સરળ પ્રકારે આપ્યો છે આપણે થોડો સમજવાની દ્રષ્ટિએ આપેલો છે તો એની ચર્ચા કરીએ પેલા આપણે અસ્થિઓનું આધારક દ્રવ્ય જે આ બધો વિસ્તાર છે મિત્રો આ બધો વિસ્તાર રેડી એ આધારક દ્રવ્યની વાત કરી લઈએ તો આધારક દ્રવ્ય મિત્રો આધારક દ્રવ્યમાં જે કાર્બનિક ભાગ છે મિત્રો એ ઓસિન નામનો પ્રોટીન ખાસ આવેલું છે મિત્રો ખાસ યાદ રાખો કયું પ્રોટીન આપણા અસ્થિઓની અંદર આધારક દ્રવ્ય તરીકે મુખ્ય કાર્બનિક ઘટકોમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું છે બીજા ઘટકો પણ છે પણ મેઇન ઘટક ઓસિનની હાજરી ખાસ પ્રોટીનયુક્ત ઘટકની હાજરી જોવા મળે છે બરાબર આ સિવાય અકાર્બનિક ભાગોની વાત કરીએ મિત્રો આ તો કાર્બનિક ભાગ તરીકે ઓસિન પ્રોટીન પરંતુ અકાર્બનિક ભાગ તરીકે જોઈએ મિત્રો તો કે 65-68% અકાર્બનિક
चूनायुक्त क्षारो जेवा के 65-68% એનો મતલબ 30-35% તમારું ઓસિન પ્રોટીન અને બીજા જરૂરી ઘટકો છે બરાબર પરંતુ કાર્બનિક ક્ષાર સોરી અકાર્બનિક ક્ષારો બરાબર કે જેનો રેશિયો કેટલો છે 65-68% લગભગ 70% સુધીનો બરાબર ને તો એ મિત્રો કોણ છે તો કે આપણા અકાર્બનિક ચૂનાયુક્ત ક્ષારો છે બરાબર જેનો કોનો સમાવેશ થાય જો કેલ્શિયમ ફોસ્ફેટ મિત્રો આ બધાય ક્ષારોમાં જે 65-70% જે ક્ષારો છે ને એમાં મેક્સિમમ 80% સુધી કોણ હોય કેલ્શિયમ ફોસ્ફેટ હોય એટલે તમે જો કોઈને વારંવાર હાડકા ભાંગી જતા હોય દાંત તૂટી જતા હોય તો ડોક્ટર એમ કહે છે કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે એટલે પેલી આ કેલ્શિયમની ટીકડા ગોળીઓ આપે છે બરાબર કે નહીં રેડી એટલે કેલ્શિયમયુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે મિત્રો કારણ કે તમારા દાંત અને હાડકાની મજબૂતાઈ માટે કારણ કે કેલ્શિયમ ફોસ્ફેટ 80% સુધી આજે 65-68% છે ને એને 80% સુધી તો કેલ્શિયમ ફોસ્ફેટ જ છે બાકીના 15-20% બાકી ના આવી જાય કોણ કોણ આવે કેલ્શિયમ કાર્બોનેટ આવે મેગ્નેશિયમ ફોસ્ફેટ આવે અને કેલ્શિયમ ફ્લોરાઇડ આવે પણ મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ પછી આ બેનું વર્ચસ્વ વધારશે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ ફોસ્ફેટ જ્યારે કેલ્શિયમ ફ્લોરાઇડ તો નહીવત બરાબર છે મતલબ આની માત્રા સૌથી ઓછી તો તમને કોઈ વાર આવો એમસીક્યુ આવે કે ભાઈ ક્ષારોમાં અસ્થિની અંદર સૌથી વધારે માત્રા કોની તો કે કેલ્શિયમ ફોસ્ફેટની અને કે સૌથી ઓછી માત્રા કોની તો કે કેલ્શિયમ ફ્લોરાઇડ કાર્બનિક ભાગ જે કહી શકીએ 30-32% જેટલો વિસ્તાર ધરાવે છે જેની અંદર ઓસિન નામનું પ્રોટીન સૌથી અગત્યતા ધરાવે છે બરાબર અને આગળ વાત કરીએ અકાર્બનિક ભાગોમાં તો કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ ફ્લોરાઇડ રેડી જેમાં સૌથી મેઇન તો કોણ છે કેલ્શિયમ ફોસ્ફેટ છે ક્લિયર તો આ થઈ ગયું આધાર દ્રવ્ય એટલે તો મિત્રો સખત અને મજબૂતાઈ પૂરી પાડે છે બરાબર ઓકે હવે અહીંથી આગળ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જઈ રહ્યા છીએ આગળ વાત કરીએ મિત્રો તો અસ્થિના આધારકમાં બે પ્રકારની કેનાલ આવેલી હોય છે એક હાવર્સિયન કેનાલ અને બીજી છે મિત્રો વોકમેન કેનાલ બરાબર નોર્મલી હાવર્સિયન કેનાલ તમને જોવા મળતી હોય છે વોકમેન કેનાલનો ઉલ્લેખ બહુ ઓછો હોય છે પરંતુ મિત્રો હાવર્સિયન કેનાલો હાવર્સિયન તંત્ર હાવર્સિયન સિસ્ટમ બરાબર એ અલગ અલગ હાવર્સિયન નલિકાઓને જોડવાનું કામ વોકમેન કેનાલ કરતી હોય છે એટલે એ પણ એક સંપર્કમાં હોય છે પરંતુ વર્ણનમાં તમને વોકમેન કેનાલનું ઓછું હોય છે બહુ રેફરન્સ બુકોમાં એનું વર્ણન વધારે નથી હોતું મેઇન તો કોનું હોય છે હાવર્સિયન જે આપણે કેનાલ કે હાવર્સિયન તંત્ર જે વાત કરીએ એનો ઉલ્લેખ વધારે જોવા મળે છે હવે મિત્રો હાવર્સિયન તંત્રને થિયરીકલ જોઈએ એ પહેલા અહીંયા જે આપણો બુકનો ફોટોગ્રાફ છે એ સમજીને એને પહેલા સમજી લઈએ બુકની અંદર તમે જોશો તો મિત્રો ડાર્ક સ્પોટ અહીંયા સેટઅપ આપેલો છે ફરતે આવી રીતે તંતુમય રચનાઓ લાઈન બતાવેલી છે બરાબર એકચ્યુઅલી શું છે મિત્રો તો આ એક હાવર્સિયન તંત્ર છે બરાબર હાવર્સિયન સિસ્ટમ છે આ હાવર્સિયન સેન્ટરમાં મિત્રો હાવર્સિયન કેનાલ હોય છે અને એ કેનાલની ફરતે પરિવર્તે મિત્રો હાવર્સિયન નલિકાઓ ગોઠવાયેલી હોય છે દેખાય છે ને તમે આ પણ હાવર્સિયન નલિકાઓ છે આ બધી પણ હાવર્સિયન નલિકાઓ છે બરાબર તો એ રીતે હાવર્સિયન નલિકાઓ હાવર્સિયન કેનાલની ફરતે ગોઠવાયેલી હોય છે અને એ જે હાવર્સિયન નલિકાઓ જે ખરી ને એની અંદર મિત્રો અસ્થિ કોષ સ્થાનો આવેલા છે શું આવેલા છે અસ્થિ કોષ સ્થાનો આ બધા અસ્થિ કોષ સ્થાનો છે જે મેં થોડા મોટા કરીને બતાવ્યા છે જેથી આપણે એને સમજી શકીએ તો એ હાવર્સિયન નલિકાઓમાં અસ્થિ કોષ સ્થાનો આવેલા છે અને એ અસ્થિ કોષ સ્થાનોમાં મિત્રો શું પ્રવર્ધયુક્ત કેવા યુક્ત પ્રવર્ધયુક્ત પ્રવર્ધયુક્ત અસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે અને દરેક અસ્થિ કોષ સ્થાનમાં એક જ શું હોય અસ્થિ કોષ આવેલો હોય છે બરાબર તો તમારો અસ્થિ કોષ હાવર્સિયન નલિકા હાવર્સિયન કેનાલ આખું ભેગું મળી કોની રચના કરે મિત્રો હાવર્સિયન તંત્રની રચના કરે છે કોની રચના કરે છે મિત્રો હાવર્સિયન તંત્રની રચના કરે છે બરાબર હવે આગળ વાત કરીએ મિત્રો તો જે અસ્થિ કોષો છે ને એમાંથી જો મિત્રો પ્રવર્ધો નીકળે છે બરાબર આ રીતે પ્રવર્ધો નીકળતા હોય પ્રવર્ધો નીકળે જેના કારણે બધા પ્રવર્ધો એકબીજા સાથે સંપર્કમાં હોય જો મિત્રો અસ્થિ કોષોના પ્રવર્ધો જેને મિત્રો કેનાલ ક્યુલી તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે કેનાલ ક્યુલી અને બધા અસ્થિ કોષોના જે પ્રવર્ધો ખરા ને એ એકબીજાના અસ્થિ કોષોના સંપર્કમાં લાવે છે એકબીજાના અસ્થિ કોષોનો શું લાવે સંપર્કમાં લાવે છે
ખ્યાલ આવી ગયો તો આ રીતે મિત્રો આપણે એમ કહી શકીએ અને હા ફરતે અસ્થિ પર્યાવરણ પર્યાવરણ ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો તો અહીં હાવર્સિયન સિસ્ટમ પણ તમારા માઇન્ડમાં મેં થોડી ક્લિયર કરી આપી ખ્યાલ આવે છે કે નહીં જો પાછા આવીએ મિત્રો હાવર્સિયન તંત્ર સસ્તનના અસ્થિ સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે સ્તંભ એટલે થોડી થાંભલા જેને હાવર્સિયન તંત્ર કહે છે દરેક હાવર્સિયન તંત્રમાં અસ્થિ દ્રવ્યના કેન્દ્રગામી કોટરો વર્તુળાકારે ગોઠવાય અક્ષીય કેન્દ્રવર્તી નલિકા હાવર્સિયન નલિકા રચે છે મતલબ હાવર્સિય કેનાલ છે સેન્ટરમાં અને ફરતે કેન્દ્રભિવર્તી એટલે કે કેન્દ્રને ધ્યાનમાં લઈને એને વર્તુળાકાર રીતે અલગ અલગ ત્રિજ્યા ઉપર જે નલિકાઓની ગોઠવણી થયેલી છે મિત્રો એને શું કીધી છે અક્ષીય કેન્દ્રવર્તી નલિકા એટલે કે હાવર્સિયન નલિકા કહે છે અસ્થિ તેની બહાર તેમજ અંદર ક્રમશ આવરણો ઉમેરતા જઈ તેની જાડાઈમાં વધતું રહે છે મિત્રો આપણું અસ્થિ જે બાલ્યાવસ્થાથી લઈને પુખ્ત અવસ્થા સુધી અને પછી પણ બધા લેયરો સુધી એની ફરતે ઉમેરાતા જાય અને અસ્થિ વધારે જાડું બનતું જાય છે બરાબર પણ જે લોકોનો ખોરાકમાં ક્ષારોની માત્રા ઓછી હોય તો બની શકે એમના અસ્થિ બરડ પણ બને છે વધારે ભાંગી પણ જતા હોય છે તો એવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે મતલબ કે અસ્થિ ફિક્સ ના કહેવાય કે એનું બંધારણ સેમ રહેશે બદલાતું રહે છે તમારા ખોરાક ઉપર તમારો વ્યાયામ શું છે એના ઉપર એની નિર્ભરતા ખરી ખ્યાલ આવી ગયો મિત્રો ચલો ક્લિયર છે અહીંયા સુધી રેડી ને હજુ પણ આપણે આગળ ટોપિકની ચર્ચા કરવાની છે ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અસ્થિની રચના બાદ અસ્થિની રચના આપણે જોઈ ગયા મિત્રો હવે આપણે થોડા અસ્થિના પ્રકાર જોવા છે અને એક અસ્થિને લાંબા અસ્થિની આંતરિક રચનાનો પણ આપણે અભ્યાસ કરીશું કે જેથી આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય હવે આ મિત્રો જે વધારે પ્રકાર જે આપ્યા છે એક્સ્ટ્રા પોઈન્ટ એની અંદર જે એક્ઝામ્પલ છે મિત્રો એ આપણું પાછળ કંકાલ તંત્ર મતલબ કે આપણું જે પ્રચલન હલનચલન સાથે સંકળાયેલું એક ચેપ્ટર છે એની અંદર ડીપમાં છે બધું જ ઉલ્લેખ બરાબર પરંતુ અસ્થિઓનો ઉલ્લેખ ત્યાં છે અહીંયા ફક્ત એવા શબ્દો આપણે જાણીએ છીએ કે જે અસ્થિ તંત્ર સાથે સંકળાયેલા છે બરાબર તો કેટલાક અસ્થિઓના પ્રકાર પહેલું છે મિત્રો છિદ્રિષ્ટ અસ્થિ એટલે છિદ્રિષ્ટ અસ્થિ એટલે એવો વિસ્તાર કે જ્યાં હાવર્સિયન તંત્રનો શું હોય અભાવ હોય બરાબર તો હાવર્સિયન તંત્ર ત્યાં ગેરહાજર હોય તો એવા વિસ્તારને મિત્રો છિદ્રિષ્ટ અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે જુઓ આ અસ્થિઓ જ્યાં હાવર્સિયન નલિકાઓ ગેરહાજર હોય છે આવા અસ્થિઓ લાલ અસ્થિ મજ્જાથી ભરેલા હોય છે મિત્રો હા આ વસ્તુ ખાસ ધ્યાન આપજો જે છિદ્રિષ્ટ અસ્થિઓ છે મિત્રો એ લાલ અસ્થિ મજ્જાથી ભરેલા હોય છે બરાબર અને એ જ લોકો આ લાલ અસ્થિ મજ્જા મિત્રો એકચ્યુઅલી આપણે નથી કહેતા બોન મેરો અસ્થિ મજ્જા પ્રદેશ આપણા વિસ્તાર મતલબ આપણા શરીરમાં બે પ્રકારના છે એક લાલ અસ્થિ મજ્જા પ્રદેશ અને એક સફેદ અસ્થિ મજ્જા એટલે કે પીળી અસ્થિ મજ્જા પ્રદેશ તો જે લાલ અસ્થિ મજ્જા પ્રદેશ જે ખરો ને મિત્રો એ જ તમારા રુધિરના નિર્માણના કારણ સાથે સંકળાયેલા છે રુધિરનું નિર્માણ એટલે રુધિર કોષો જે આપણે કહીએ રક્તકણો ને બધા રુધિર કણિકાઓને તો એના નિર્માણના કારણ સાથે સંકળાયેલો છે મિત્રો લાલ અસ્થિ મજ્જા પ્રદેશ આ વસ્તુ ખાસ ધ્યાન આપજો બરાબર જે જો અહીં કીધું છે આથી શરીરના બધા જ છિદ્રિષ્ટ અસ્થિઓ રુધિર કણો ઉત્પન્ન કરનાર છે રુધિર કોષો જે ઉત્પન્ન કરવા માટે છિદ્રિષ્ટ અસ્થિઓ જવાબદાર છે ક્યાં ક્યાં જોવા મળે પાંસળીઓ છે નિતંબાસ્થિ છે ઉરોસ્થિ કશેરુકા અક્ષ લાંબા અસ્થિના છેડાઓ બરાબર એ બધા વિસ્તારો તમે કહેશો સર આ બધા અસ્થિઓ તો મિત્રો આનો આપણે કંકાલ તંત્ર અભ્યાસ કરીશું ત્યારે આ અસ્થિઓ તમે એ વખતે એને મેચ કરી લેજો બરાબર લાંબા અસ્થિના છેડા માટે મેં તમને એક એક્સ્ટ્રા પોઈન્ટ હજુ ભણાવવાનો છું બરાબર જેમ કે આપણું આ પગનું જાલનું અસ્થિ છે મિત્રો ઉર્વસ્થિ લાંબામાં લાંબુ અસ્થિ તો આ એનો છેડાનો વિસ્તાર જે ખરો મિત્રો સમજી લો અધિપ્રવર તો એ છિદ્રિષ્ટ અસ્થિ છે મિત્રો અને એ વિસ્તારમાં રક્તકણોનું નિર્માણ થતું જોવા મળે છે મતલબ રુધિર કોષોનું નિર્માણ થાય છે અહીંયા પણ અસ્થિ મજ્જા પ્રદેશ છે આ વિસ્તારમાં પણ એ પીળી અસ્થિ મજ્જા પ્રદેશ છે બરાબર ચરબીનો સંગ્રહ થયેલો છે તે રક્તકણ એટલે કે રુધિર કોષોના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલો નથી એટલે લાંબા અસ્થિનો જે છેડાનો વિસ્તાર છે મિત્રો એ છિદ્રિષ્ટ અસ્થિ ત્યાં આવેલો છે બરાબર તે હાવર્સિયન કેનાલ કે હાવર્સિયન તંત્ર ગેરહાજર છે બરાબર ઓકે તો એની ચર્ચા આપણે પછી કરીએ એટલે છિદ્રિષ્ટ અસ્થિ એટલે હાવર્સિયન નલિકાઓ હાવર્સિયન તંત્ર ગેરહાજર અને પ્લસ ત્યાં લાલ અસ્થિ મજ્જા પ્રદેશ આવેલો છે કે જે રુધિર કોષોના નિર્માણના કારણ સાથે સંકળાયેલો છે બસ આટલું યાદ રાખો ઓકે બીજું છે મિત્રો સઘન અસ્થિ
કયું અસ્થિ સઘન અસ્થિ જે મજબૂત છે તે કે ભાઈ આ અસ્થિમાં હવરસેન તંત્ર હાજર છે બરાબર અહીં લખી જજો લાવા અસ્થિનો અસ્થિકાંડ અસ્થિકાંડ લાવા અસ્થિનો આ જે સેન્ટરનો જે વિસ્તાર છે મિત્રો બરાબર એ સઘન અસ્થિ છે કે જેની અંદર હવરસેન તંત્રની હાજરી જોવા મળે છે એકદમ મજબૂત બની ગયું છે બરાબર ઓકે એના પછી મિત્રો ડિપ્લોઈ કે વિષમકાય મિત્રો આ વિષમકારી અસ્થિ કેવા છે ખબર છે એ સેન્ડવિચ મોડેલ જેવા છે મતલબ વચ્ચેના ભાગે છિદ્રિષ્ટ અસ્થિ આવેલું છે પણ એનું ઉપરનું લેયર અને એનું નીચેની સપાટી એ સઘન અસ્થિથી આવૃત હોય આપણા ખોપરીના બધા જ અસ્થિ એ રીતે છે ઉપર અને નીચે સઘન અસ્થિ અને સેન્ટરમાં છિદ્રિષ્ટ અસ્થિઓની ગોઠવણી થયેલી જોવા મળે અને બધા લાલ અસ્થિ મજ્જા પ્રગ્રસ ધરાવે કે જે આપણા રક્તકણોનું સુધાય નિર્માણ થાય છે તો હવે અલગ પ્રકારનું થયું મિત્રો કે ભાઈ સેન્ડવિચ મોડેલ જેવી રચના થઈ એટલા માટે કે ભાઈ ઉપરી સપાટી સઘન અધિ સ્તર નીચેની સપાટી સઘન અધિ સ્તર અને વચ્ચે છિદ્રિષ્ટ અસ્થિ છે મતલબ ઉપરના ભાગે હરસ્યન નલિકાઓ છે નીચેના ભાગે હરસ્યન નલિકાઓ છે પણ વચ્ચેના સેન્ટરમાં હરસ્યન નલિકાઓનો શું છે અભાવ છે જો ડિપ્લોઈડ કે વિષમકાય આ અસ્થિઓનો મધ્ય ભાગ છિદ્રિષ્ટ અસ્થિઓનો બનેલો છે મધ્ય ભાગ છિદ્રિષ્ટ અસ્થિઓનો બનેલો છે જે લાલ અસ્થિ મજ્જાથી ભરેલો છે બરાબર જ્યારે આ અસ્થિ ઉપરની અને નીચેની સપાટી સઘન અસ્થિથી આવૃત હોય છે ઉપરની અને નીચેની સપાટી સઘન અસ્થિથી આવૃત હોય છે દાખલા તરીકે કોપરીના બધા જ સપાટ અસ્થિઓ કોપરીના બધા જ સપાટ અસ્થિઓ એટલે સારી ભાષામાં આપણે કેવું હોય મિત્રો તો આ ઉપરનું લેયર નીચેનું લેયર એ બંને સઘન અસ્થિ છે અને અંદર આવેલું છિદ્રિષ્ટ અસ્થિ છે સેન્ટર ચલો અને એ પણ પાછો લાલ અસ્થિ મજ્જા પ્રદેશ પર આવે છે મતલબ આપણા ખોપરીના અસ્થિ પણ રુધિર કોષોના નિર્માણના કાર્ય સાથે શું છે સંકળાયેલા છે બરાબર આગળ મિત્રો આ બધા વર્ડ તમને બની શકે અત્યારે ક્યાંક તકલીફ આપતા હશે બરાબર પણ જ્યારે સિલેબસ પૂરો થાય હ્યુમન ફિઝિયોલોજી અને કંકાલ તંત્ર પૂરો થાય ત્યારે આ બધા શબ્દોને તમે જોડશો ને એટલે તમારું નોલેજ ઘણું બધું આગળ વધી ગયું હશે રેડી આગળ ન્યુમેટિક અસ્થિ તો કે આ અસ્થિઓના આધારક હવાથી ભરેલા અવકાશો હોય છે મતલબ છિદ્રિષ્ટ અસ્થિ સાદી ભાષામાં આપણે કહી શકીએ છીએ જો આ અસ્થિઓ વજનમાં હલકા હોય છે દાખલા તરીકે પક્ષીઓના અસ્થિ બરાબર તો પક્ષીઓના અસ્થિ છિદ્રિષ્ટ છે વાટકોટરોથી ભરેલા છે વજન હલકું થાય ઉડવામાં શું રહે સરળતા રહે એટલા માટે છે ચલો ક્લિયર છે રેડી ઓકે આગળ વાત કરીએ મિત્રો પટલમય અસ્થિઓ કે ત્વચીય અસ્થિઓ તો કે આ અસ્થિઓની ત્વચાની સંયોજક પેશીમાંથી વિકાસ પામેલા હોય છે ક્યાંથી મિત્રો ત્વચાની સંયોજક પેશીમાંથી એક્ઝામ્પલમાં શ્રોણી અસ્થિ ઓરોસ્થિ અક્ષક સ્કંધાસ્થિ બીજા પણ છે રેડી પણ એટલી એની આપણે જરૂર નથી અહીંયા તમારે ખાલી યાદ રાખવાનું છે પટલમય અસ્થિઓ અથવા તો ત્વચીય અસ્થિઓ ઓકે અને એટલો ઉલ્લેખ બી નથી મિત્રો પૂછાતો પણ નથી રેફરન્સ બુકમાં હતું તો આપણે અહીંયા વર્ણવી દીધું છે બાકી એની જરૂર નથી પછી મિત્રો તિલાકાર અસ્થિઓ સિસામોઇડ મિત્રો આનો ઉલ્લેખ થાય છે સિસામોઇડ અસ્થિ ખાસ યાદ રાખજો કારણ કે કંકાલ તંત્રની અંદર આ ભાઈનો ઉલ્લેખ છે જ સિસામોઇડ તરીકે બરાબર શું કહે છે જો આ અસ્થિઓ સાંધાના ભાગે જ્યાં જોડાણ હોય મિત્રો સાંધાના ભાગે સ્નાયુ બંધમાંથી રચાયેલા હોય છે તો એની અંદરથી રચના થાય છે એમની સ્નાયુ બંધમાંથી બરાબર ને મિત્રો સ્નાયુ બંધ અસ્થિ બંધ યાદ છે ને તો સ્નાયુ બંધમાંથી આપણે એમ કહી શકીએ અસ્થિઓના સાંધામાં સ્નાયુ બંધમાંથી આ અસ્થિઓનું નિર્માણ થયેલું છે અને સસ્તનના કયા મણિબંધાસ્થિ આ કાંડાની જે રચના છે મિત્રો તે અને ઢાંકણી ઘૂંટણનો અસ્થિ મિત્રો આપણો આ ઘૂંટણનો અસ્થિ રેડી તો ઘૂંટણનો જે અસ્થિ છે તે અને આપણો મણિબંધાસ્થિ એ તિલાકાર અસ્થિઓ એટલે સિસામોઇડ અસ્થિ તરીકે એને ઓળખવામાં આવ્યું છે બરાબર તો આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે હું કહીશ કે તમારે જો વ્યવસ્થિત રીતે યાદ રાખવા છે તો એક છિદ્રિષ્ટ સઘન વિષમકારી એક નોલેજ સ્વરૂપે યાદ રાખી શકીએ આ તો પેલા પક્ષીઓની વ્યવસ્થા છે ઓકે ઠીક છે અને આ ખાસ કરીને 1, 2, 3 and 6 આ પોઈન્ટ તો ખાસ તમે યાદ રાખજો મિત્રો ક્યાંક ને ક્યાંક કામમાં આવશે જ આપણે લખવાના બધા જ છે બરાબર ઓકે હવે મિત્રો મેં તમને કીધું કે એક લાંબા અસ્થિની આપણે ખાલી ચર્ચા કરી જોઈએ કે સર તમે આખું પેજ ભરી દીધું છે બરાબર પરંતુ એક નોલેજ આપણું વધારવા માટે મિત્રો અહીંયા તમે જુઓ લાંબુ અસ્થિ છે મિત્રો ત્રણ વિસ્તારોમાં વહેંચાઈ ગયું છે એક તો છિદ્રિષ્ટ અસ્થિ જે છેડાના વિસ્તારો છે તે બરાબર પછી મિત્રો મેટાફાઇસિસ મધ્ય પ્રવર્ધ આવેલો છે જો આ વિસ્તાર આ મધ્ય પ્રવર્ધ અને આ જે છે મિત્રો ડાયાફાઇસિસ કે ડાયાફાઇસિસ
ये अस्थिकांश बराबर ये ऊपर नो अधिप्रवण અને જો પ્રોક્સિમલ પ્રોક્સિમલ એટલે નજીકનો વિસ્તાર અને આ ડિસ્ટલ એટલે દૂરસ્થ વિસ્તાર તો એપિફાઇસિસ અધિપ્રવર પછી મેટાફાઇસિસ એ બંને બંને સાઇડ છે અને વચ્ચેનો ભાગ અહીંયા ડાયફાઇસિસ કે અસ્થિકાંડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખાસ એપિફાઇસિસ જે ખરા અધિપ્રવર તો હમણાં કીધું છિદ્રિષ્ટ ગુહા છે કાચવટકા સ્થિતિ આવે છે બરાબર અને તે મિત્રો લાલ અસ્થિ મજ્જા પ્રદેશ ધરાવે છે કે જે રક્તકણ અને રુધિર કોષોના નિર્માણના કાર્ય સાથે શું છે સંકળાયેલા છે બરાબર એની નીચે છે મિત્રો મેટાફાઇસિસ મધ્યપ્રદક જે મહત્વના છે પોઈન્ટ એ ચર્ચા કરી લો પહેલા મિત્રો ત્યાં એપિફાઇસિયલ પ્લેટ આવેલી છે શું એપિફાઇસિયલ પ્લેટ અધિપ્રવર્ધ તક્તિ સાદી ભાષામાં કહેવાય મિત્રો આ અધિપ્રવર્ધ તક્તિમાં અસ્થિ સર્જક કોષો આવેલા હોય શું આવેલા હોય અસ્થિ સર્જક કોષો કેમ કારણ કે એ અસ્થિ સર્જક કોષો કોષ વિભાજન પામી અસ્થિ કોષોનું નિર્માણ કરે અને આપણે હાડકાની લંબાઈમાં શું કરે વધારો કરે છે બરાબર પણ જ્યારે આપણે પુખ્ત બની જઈએ છીએ એટલે આપણી હાઈટ પછી વધતી બંધ થઈ જાય છે મતલબ બાળક જન્મેથી લઈ અને બાળક પુખ્તતાએ પહોંચે ત્યાં સુધી એનો અસ્થિનો વિકાસનો તબક્કો કહેવાય ત્યાં સુધી આ પ્લેટ હોય બરાબર પણ પછી જ્યારે બાળક પુખ્તાવસ્થાએ પહોંચી જાય હવે એની લંબાઈમાં વધારો થવાનો નથી હવે હાડકું લાંબુ કરવાનું નથી તો ત્યારે એપિફાઇસિયલ પ્લેટ લુપ્ત થઈ જાય છે અથવા નિષ્ક્રિય થઈ જાય છે અને ક્યાં આવેલી છે મેટાફાઇસિસ પ્રવર્તમાં ઓકે સેન્ટરનો ડાયફાઇસિસ અસ્થિકાંડ વિસ્તાર કે જે પીળી અસ્થિ મજ્જાથી ભરેલો છે બરાબર કે જેને સફેદ ચરબીથી ભરેલો ચરબીનો સંગ્રહ કરે છે એ કોઈ રુધિર કોષોના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલો નથી બરાબર ઓકે અને હા અહીંયા જ્યાં સુધી બધા જ કોષો બની રહ્યા છે તો બધે જ અસ્થિ આવરણ હશે પણ અહીંયા એક અસ્થિ આવરણ હશે કેમ એટલે કાચવા કાસ્થિના લેયરો છે કારણ કે હજુ અસ્થિની લંબાઈમાં વધારો થઈ ગયો છે બરાબર એટલે વિકાસ પામતા અસ્થિની અંદર તમને ત્રણ ભાગો જોવા મળે અધિપ્રવર્ધ મધ્યપ્રવર્ધ અને અસ્થિકા પણ જ્યારે હાડકાનો ટોટલી મતલબ પુખ્તાવસ્થા વ્યક્તિ પહોંચી ગયો અસ્થિનો ટોટલી વિકાસ થઈ ગયો છે તો આ મધ્ય મેટાફાઇસિસ વિસ્તાર ગાયબ થઈ જશે પછી બે જ વિસ્તાર રહે અધિપ્રવર્ધ અને ડાયફાઇસિસ એટલે કે અસ્થિકા બરાબર રેડી ને હવે વાક્ય રચના સાથે જોઈએ જો અધિપ્રવર્ધ એપિફાઇસિસ લાંબા અસ્થિનો છેડાનો પ્રદેશ લાંબા અસ્થિનો છેડાનો પ્રદેશ જે ભાગ છિદ્રિષ્ટ પેશીઓનો બનેલો છે એવી પેશીઓનો બનેલો છે છિદ્રિષ્ટ જો આ ભાગ સાંધાના ભાગે આવેલો હોય તો સાંધાના ભાગે તો સાંધાની સપાટી બાજુએ અસ્થિનું આવરણ પેરિઓસ્ટિયમ ગેરહાજર હોય અસ્થિ આવરણ શું હોય મિત્રો ગેરહાજર હોય અને ત્યાં કાચવત કાસ્થિની હાજરી જોવા મળે છે કેમ વિકાસ ચાલુ છે એટલા માટે આ ભાગ લાલ અસ્થિ મજ્જાથી ભરેલો હોય છે જે સ્નાયુમય પેશીઓના બનેલો હોય છે રુધિર કોષોના ઉત્પાદન ઉત્પન્નના કાર્ય સાથે શું છે સંકળાયેલો છે રેડી તેથી અધિપ્રવર્ધ રુધિર ઉત્પન્ન કરતા અંગ તરીકે પણ ઓળખાય છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે આગળ અસ્થિકા બરાબર એટલે આ સેન્ટ્રલ વિસ્તાર લાંબા અસ્થિનો મધ્ય કે કાંડને અસ્થિકાંડ કહે છે જે સઘન અસ્થિઓનું બનેલું છે અહીંયા કયું અસ્થિ છે સઘન અસ્થિ છે રેડી મજબૂત ત્યાં આવરસીય તંત્ર છે આ ભાગમાં પોલુ કોટર આવેલું હોય છે જે સફેદ ચરબીનો બનેલો પીળી અસ્થિ મજ્જા પ્રદેશ તરીકે ઓળખાય છે સફેદ ચરબીનો અહીંયા સંગ્રહ થયેલો છે જે પીળી અસ્થિ મજ્જા પ્રદેશ તરીકે ઓળખાય છે જે ચરબીનો સંગ્રહ કરે છે ચલો ક્લિયર છે મિત્રો રેડી આની વાત થઈ ગઈ આની વાત થઈ ગઈ હવે આ ભાઈની વાત કરવાની છે મેટાફાઇસ મધ્યપ્રવાહ આ પ્રદેશમાં અધિપ્રવર્ધી અધિપ્રવર્ધ તક્તિ એપિફાઇસિયલ પ્લેટ એટલે કહે છે તક્તિ બરાબર આવેલી હોય છે જે અસ્થિ સર્જક કોષોની બનેલી છે ઓસ્ટિયોબ્લાસ્ટ અસ્થિ સર્જક કોષોની બનેલી હોય છે તેઓ અસ્થિ કોષોના નિર્માણ માટે શું છે વિભાજન પામે છે રેડી અને આ અને અસ્થિના આધારનું પણ સંશ્લેષણનું કાર્ય કરે છે અસ્થિના વિતરણ માટે શું છે જવાબદાર મતલબ અસ્થિ ને લંબાઈમાં જે વધારો થાય છે એ મેટાફાઇસિસ જવાબદાર છે પણ મેટાફાઇસિસ ની અંદર આવેલું એપિફિસિયલ કે અધિપ્રવર્ધ તક્તિ બરાબર એના માટે શું છે મિત્રો જવાબદાર છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો હવે એની અંદર મિત્રો એક ખાલી લાસ્ટ પોઈન્ટ અધિપ્રવર્ધ માટે છે અરે સોરી મધ્યપ્રવર્ધ માટે કે ભાઈ લાંબા અસ્થિના સંપૂર્ણ વિકાસ બાદ આ તક્તિ સુધારે નાશ પામે છે મેં હમણાં તમને કીધું આથી સંપૂર્ણ વિકસિત અસ્થિમાં ફક્ત બે જ ભાગો જોવા મળે છે
જ્યારે વિકાસ પામતા અસ્થિમાં ત્રણ ભાગો જોવા મળે છે. સંપૂર્ણ વિકસિત અસ્થિમાં બે જ ભાગ કયા? અધિપ્રવર્ધ અને અસ્થિકા. પણ વિકાસ પામતું અસ્થિ હોય તો અધિપ્રવર્ધ, મધ્ય પ્રવર્ધ અને અસ્થિકા એવા ત્રણ ભાગો જોવા મળે છે. ચલો ક્લિયર છે? રેડી તો મિત્રો એક્સ્ટ્રા પોઈન્ટ જોયા. હવે તમે જુઓ બુકની વાક્ય રચના હવે તમારા માટે કેટલી સરળ બને છે. હું ફરીથી વાંચું છું, જુઓ. સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે, હોય જ ને, ઓસિન નામનું પ્રોટીન, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, બરાબર ને, મેગ્નેશિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફ્લોરાઇડ જેવા અકાર્બનિક દ્રવ્યો છે, બરાબર, કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓની સમૃદ્ધ હોય છે, અસ્થિને મજબૂતાઈ પૂરી પાડે. રેડી આગળ. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે અને અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ પૂરું પાડે. અસ્થિ કોષો કોષ સ્થાનોમાં અવકાશોમાં આવેલા છે. અસ્થિ કોષ સ્થાનો મિત્રો એની અંદર અસ્થિ કોષો ગોઠવાયેલા છે. પગ્ન અસ્થિ જે લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન કરે છે. કેટલાક અસ્થિઓના અસ્થિમજ્જા, હવે અસ્થિમજ્જા તો આખું ક્લિયર જ થઈ ગયું છે, તો કે અસ્થિમજ્જા રુધિર કોષોના ઉત્પાદનમાં તેનું સ્થાન પૂરું પાડે છે. તો કેટલાક અસ્થિઓ છે તે મિત્રો છિદ્રિષ્ટ અસ્થિઓ કે જેમાં લાલ અસ્થિમજ્જા પ્રદેશ આવેલો છે, તો એ રુધિર કોષોના નિર્માણના કાર્ય સાથે શું છે, સંકળાયેલ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ચર્ચા તો બહુ બધી કરી છે, રેડી, પરંતુ જે તમે ખાસ અસ્થિની રચના, એનું આધારે દ્રવ્ય, હાર્વેસિયન નલિકા તંત્ર, બરાબર છે, એ બધી ચર્ચા તો ખાસ તૈયાર કરવાની થાય જ છે. સાથે સાથે આપણે મિત્રો યાદ કરીએ લાંબા અસ્થિના ટોપિકનો તો બહુ ટેન્શન નહીં લેતા, પરંતુ જે છિદ્રિષ્ટ વિસ્તારો છે કે જે લાલ અસ્થિ મજ્જા ધરાવે છે કે જેના દ્વારા રુધિર કોષોનું નિર્માણ થાય છે, તો એવા પોઈન્ટ તમે ખાસ યાદ રાખી લેજો છો, બરાબર. અને સાથે સાથે મિત્રો આપણે એમ કહી શકીએ કે ભાગો તો બરાબર છે, તમે લાંબા અસ્થિના યાદ રાખો નહીં રાખો, પરંતુ અહીંયા મિત્રો ખાસ એક વસ્તુ ઉપર પોઈન્ટ, છિદ્રિષ્ટ અસ્થિ, સઘન અસ્થિ કોને કહેવાય, વિષમકારી કોણ છે અને તિલાકાર અસ્થિ કે સિસામોઇડ, આ બધાને થોડું યાદ રાખજો, બરાબર, એની તૈયારી કરજો જ, ક્યાંક આગળ થોડા ઘણા કામમાં આવે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર કટ થઈ ગયો હશે. એક નાનો ટોપિક આપણે જોઈ શકીએ છીએ કેટલો લાંબો બની ગયો છે, પરંતુ તમારું નોલેજ 100% ક્લિયર થઈ ગયું હશે. ઓકે.